આપનું સ્વાગત છે. હું છું પંકજ શર્મા. શરૂઆત કરીશું એક મહત્વપૂર્ણ ખબરથી જે આવી રહ્યા છે ગરમીને લઈને. રાજ્યમાં આજે ગરમી અને આવતીકાલે માવઠાની આગાહી કરાઈ છે. આજે કેટલાક શહેરોમાં આકરી ગરમી પડશે. કેટલાક શહેરોમાં 40 ડિગ્રીને પાર પણ તાપમાન થઈ શકે છે. ગઈકાલે 5 શહેરમાં 40 ડિગ્રીને પાર પહોંચ્યું હતું તાપમાન. 41 ડિગ્રી સાથે પાટણ સૌથી ગરમ શહેર રહ્યું. તાપમાનમાં હજુ 2-3 ડિગ્રી વધારાની શક્યતા છે. આવતીકાલથી 3 દિવસ માવઠાની પણ આગાહી છે. આવતીકાલે કચ્છ જિલ્લામાં થઈ શકે છે માવઠું. 12 તારીખે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આગાહી છે. 13 એપ્રિલે દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે. 13 એપ્રિલે સૌરાષ્ટ્રમાં પણ થઈ શકે છે માવઠું. તો આજે ગરમી અને કાલે માવઠાની આગાહી કરવામાં આવી છે. બે અલગ અલગ તસવીરો આપણે બતાવી રહ્યા છીએ. હવામાન વિભાગે કહ્યું છે કે આજે આકરી ગરમી પડશે. કેટલાક શહેરોમાં 40 ડિગ્રીને પાર પહોંચી શકે છે તાપમાન અને આવતીકાલે માવઠાની શક્યતા છે, જેમાં સૌરાષ્ટ્રના અને કચ્છના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ આવતીકાલે થઈ શકે છે. તો ક્યાં ક્યાં માવઠું પડશે તેની જો વાત કરીએ તો 11 એપ્રિલે કચ્છમાં માવઠાની સંભાવના છે. 12 એપ્રિલે 8 જિલ્લામાં માવઠાની સંભાવના છે, જેમાં મોટાભાગે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદની સંભાવના છે. જ્યારે 13 એપ્રિલે 11 જિલ્લામાં માવઠાની આગાહી કરાઈ છે. 12 એપ્રિલે બનાસકાંઠા, અમદાવાદ અને આણંદ, મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની સંભાવના છે. 12 એપ્રિલે વડોદરા, સાબરકાંઠા અને ઉત્તર ગુજરાતના પણ કેટલાક ભાગોમાં વરસાદની સંભાવના છે. તો બોટાદ, અમરેલી અને ભાવનગરમાં પણ 12 એપ્રિલના રોજ કમોસમી વરસાદની આગાહી છે. હવે 13 એપ્રિલની વાત કરીએ તો અમદાવાદ, સાબરકાંઠામાં પણ 13 એપ્રિલે વરસાદની શક્યતા. અરવલ્લી, સુરત અને ડાંગમાં પણ વરસાદની આગાહી છે 13 એપ્રિલના રોજ. તો તાપી, નવસારી અને વલસાડમાં પણ કમોસમી વરસાદ આ દિવસે પડી શકે છે. બોટાદ, અમરેલી અને ભાવનગરમાં પણ કમોસમી વરસાદની આગાહી છે. માવઠાએ બ્રેક લેતા કાળઝાળ ગરમીથી લોકો શેકાયા. આગામી દિવસોમાં ગરમી વધવાના એંધાણ છે. ગરમીનો ખતરનાક રાઉન્ડ શરૂ. આકરી ગરમી પડવાના એંધાણ. હજુ તાપમાન 3 ડિગ્રી સુધી વધશે. કેટલાક દિવસથી કમોસમી વરસાદે વિરામ લેતા હવે રાજ્યમાં ભીષણ ગરમી શરૂ થઈ. મોટાભાગના શહેરોમાં તાપમાન 40ની આસપાસ પહોંચી ગયું છે. આગામી દિવસોમાં માવઠાની આગાહી છે, પરંતુ એ પહેલા રાજ્યમાં આકરી ગરમી પડી રહી છે. રાજ્યમાં માવઠાના માર વચ્ચે આગચરતી ગરમીથી ગુજરાતીઓ શેકાઈ રહ્યા છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં પારો ઉચકાઈ રહ્યો છે અને લોકોને ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. અમદાવાદ સહિતના શહેરમાં ગરમી વધી છે. અમદાવાદ અને ભુજમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચ્યું છે. 20 એપ્રિલ સુધી 40થી વધુ ડિગ્રી તાપમાન અને બાદમાં 45 ડિગ્રી સુધી તાપમાન રહેવાની આશંકા છે. ગરમીનો ખતરનાક રાઉન્ડ શરૂ થઈ ગયો છે. આ જોતા આકરી ગરમી પડવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. અમદાવાદમાં 40.4 ડિગ્રી તાપમાન નોંધાયું, જ્યારે ભુજમાં પણ પારો 40 ડિગ્રીએ પહોંચ્યો છે. બીજી બાજુ હજુ તાપમાન 3 ડિગ્રી સુધી વધશે. આવતા 3 દિવસ સતત તાપમાન વધશે. હાલ રાજ્યમાં 40 ડિગ્રી તાપમાન છે, ત્યાં તાપમાન 43 ડિગ્રી પહોંચી શકે છે. કોરોનાની દહેશતને પગલે તંત્ર એલર્ટ થયું છે. હોસ્પિટલોમાં આજે યોજાશે રાષ્ટ્રવ્યાપી મોક ડ્રીલ. ગુજરાત સહિત દેશભરમાં મોક ડ્રીલનું આયોજન છે. ગુજરાતની તમામ હોસ્પિટલોમાં કોરોના સામે સતર્કતા માટે મોક ડ્રીલનું આયોજન છે. કોરોના સામેની તૈયારીઓની ચકાસણી કરાશે. ઓક્સિજન, વેન્ટિલેટર અને દવા સહિતની વ્યવસ્થાઓની ચકાસણી થશે. કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયા હરિયાણામાં જજ્જર એઇમ્સ ખાતે ઉપસ્થિત રહેશે. તો અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ પોતે ઉપસ્થિત રહેશે. નોંધનીય છે કે કોરોના કહેરના પગલે 2 દિવસ પહેલા કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ મહત્વની બેઠક પણ કરી હતી, જેમાં રાજ્યોના આરોગ્યમંત્રીઓ અને અધિકારીઓ જોડાયા હતા. બેઠકમાં મનસુખ માંડવિયાએ દેશમાં કોરોનાના કેસોની વધતી સંખ્યા અંગે ચિંતા વ્યક્ત કરી અને જરૂરી સૂચનો આપ્યા. કોવિડ પરીક્ષણ અને જીનોમ સિક્વન્સિંગની સાથે કોવિડ નિયમો અંગે લોકોમાં જાગૃતિ લાવવા અંગે પણ ચર્ચા થઈ. માંડવિયાએ રાજ્યોને મોક ડ્રીલ યોજવા માટે પણ સૂચના આપી હતી. આજથી આરટીઈ હેઠળ પ્રવેશ માટે ફોર્મ ભરવાની શરૂઆત થઈ ચૂકી છે. વાલીઓ આજથી આરટીઈ માટે ફોર્મ ભરી શકશે. 22 એપ્રિલ સુધી ઓનલાઈન ભરી શકાશે ફોર્મ. ખાનગી શાળાઓની બેઠક માટે પ્રવેશ પ્રક્રિયા છે એ પણ શરૂ થવાની છે. 82,000 બેઠકોમાં આરટીઈ હેઠળ મળશે પ્રવેશ. 1 જૂન 2023ના 6 વર્ષ પૂર્ણ કરનાર બાળકને જ આરટીઈ અંતર્ગત ખાનગી સ્કૂલમાં પહેલા ધોરણમાં પ્રવેશ આપવામાં આવશે.
आ प्रवेश तारीख की अगौज जाहरात करती जेथी वालीओ 1-9 एप्रिल दरमियान प्रवेश माटे जरूरी एवा बाळकना जन्मना दाखला सरनामानो पुरावो आधार कार्ड फोटो जातिनो दाखलो बैंक एकाउंटनी विगतो सहितना पुरावा एकत्र करी शके। हवे आजथी 22 एप्रिल सुधीमां ऑनलाइन फॉर्म भरवाना रहेशे जेमां तमाम असली डॉक्यूमेंटना फोटो तथा पीडीएफ फॉर्मेटमां अपलोड करवाना रहेशे जे बाद ऑनलाइन फॉर्मनी चकासणी हाथ धरवामां आवशे। 25-27 एप्रिल दरमियान जे अरजीमां क्वेरी जणाशे तो अरजदारने जरूरी डॉक्यूमेंट रजू करवानी तक आपवामां आवशे अने 25-29 एप्रिल दरमियान आवा डॉक्यूमेंट जमा करावनारा अरजदारोनी अरजीनी पुनः तपास करवामां आवशे जे बाद 3 मे थी प्रवेश प्रक्रियानो पहलो राउंड शुरू करवामां आवशे। वडोदरामां हालोल रोड पर सर्जायो गमखुवार अकस्मात एसटी बस अने बाइक वच्चे अकस्मातनो बनाव बन्यो। कोटंबी कामरोल गामना बस पासे अकस्मात सर्जायो समग्र घटनामां 3 लोकोना स्थळ पर ज मृत्यु थया। हालोल तरफ जती बसे बाइक सवारने अड़फेटे लीधा। जरूद पुलिसे घटना स्थळे पहोंचीने तपास हाथ धरी छे। મહેસાણાના કડીમાં 2 પક્ષ વચ્ચે મારામારી થઈ બાળકો વચ્ચે થયેલો ઝઘડો ઉગ્ર બની ગયો। કડીની સંગમ હોટલ પાસે મારામારીનો બનાવ બન્યો। બંને બાળકોના પરિવાર વચ્ચે મારામારી થઈ ઘટનામાં 4 થી વધુ લોકો ઈજાગ્રસ્ત બન્યા। કડી પોલીસ સ્ટેશનમાં 4 વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાઈ છે। તો બાળકો વચ્ચે થયેલો ઝઘડો ઉગ્ર બની ગયો અને આ ટોળું સામસામે આવી ગયું। કડીની સંગમ હોટલ પાસે મારામારી થઈ ગઈ। આ સમગ્ર બાબતે પોલીસમાં ફરિયાદ થઈ છે। બંને બાળકોના પરિવાર વચ્ચે મારામારી થઈ હતી જેમાં 4 થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા। ભાવનગર શહેરના કાજીવાડ વિસ્તારમાં 1 જ સમાજના લોકો વચ્ચે જૂથ અથડામણની ઘટના સામે આવી। આ ઘટનામાં 3 યુવાનો ઈજાગ્રસ્ત થયા જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। કાજીવાડ વિસ્તારમાં નમાજ પૂરી થયા બાદ 1 જ સમાજના લોકો વચ્ચે જૂથ અથડામણ થઈ। આ અથડામણમાં 7-8 જેટલા લોકોએ છરી વડે હુમલો કર્યો જેમાં 3 વ્યક્તિને પગ અને છાતીના ભાગે ગંભીર ઇજા થઈ। જો કે સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર આ જૂથ અથડામણમાં નવાણિયા કૂટાયા છે જેને હુમલો કરનાર સાથે કોઈ લેવા દેવા નથી। આ ઘટનાને લઈ પોલીસ દ્વારા કાજીવાડ સહિતના વિસ્તારોમાં પેટ્રોલિંગ શરૂ કરાયું છે અને મારામારી કયા કારણોસર થઈ તેને લઈને ચોક્કસ કારણ જે શોધવાની દિશામાં પ્રયાસો હાથ ધર્યા છે। સુરતમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા ગયેલી યુવતીનો મૃતદેહ મળી આવ્યો। પુણા ગામની યુવતીનો ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળ્યો છે। ફાંસોની જે ઊંચાઈ છે, જે ફાંસો ખાધો છે તેની જે ઊંચાઈ છે એ અને મૃતદેહની સ્થિતિને જોતા ઘટના શંકા ઉપજાવે તેવી છે। ગત સાંજે બાવળના ઝાડ સાથે પોતાની ઓઢણી વડે ફાંસો ખાધેલી હાલતમાં તેનો મૃતદેહ મળી આવ્યો છે। સુરતના પુણા ગામની આ ઘટના છે। અંબાજીમાં બરબાદ થતી જિંદગી, બાળકો આ રીતે ધુમાડાની જેમ ઉડાવી દેશે જિંદગી, શું આ છે દેશનું ભવિષ્ય? જી હા, આ છે અંબાજી વિસ્તારમાં રખડતા ભટકતા બાળકો જે આ રીતે ખોટી લતે ચઢેલા છે। આટલી નાની ઉંમરમાં આવા શોખ જવાનીમાં ક્યાં લઈ જશે? કોણ જવાબદાર બાળકોની આવી પરિસ્થિતિ પાછળ? છે કોઈ એવી સંસ્થા જે આવા રખડતા ભટકતા દેશના ભાવિને સુધારી શકે? અમદાવાદમાં સીટીએમ બ્રિજ નજીક મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે। મહિલાની હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે। ગળું દબાવીને હત્યા થઈ હોવાનું પીએમ રિપોર્ટમાં ખુલાસો થયો છે। રામોલ પોલીસ હત્યાનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે। સીટીએમ બ્રિજ નજીક આ મહિલાનો મૃતદેહ મળ્યો હતો। મહિલાની હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે। પીએમ રિપોર્ટમાં તેનું ગળું દબાવીને હત્યા થઈ હોવાનું ખુલ્યું છે। રામોલ પોલીસ આ સમગ્ર બાબતે તપાસ કરી રહી છે। વલસાડ જિલ્લાના ઉમરગામની જીઆઈડીસીમાં આવેલી એક કંપનીમાં મોડી રાત્રે આગ લાગી હતી। સ્કેટિંગ બૂટ બનાવતી કંપનીના 3જા માળે અચાનક આગ લાગતા આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી। બનાવની જાણ થતાં જ ઉમરગામના ફાયર ફાઇટરની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી। આગે થોડી જ વારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું। 3 થી વધુ ફાયર ફાઇટરો આગ પર કાબુ મેળવવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો।
શાતિર બુટલેગરો પોલીસની હાથ તાળી આપવા અનેક કિમિયા અપનાવતા હોય છે, ત્યારે દારૂ છુપાવવા મોરબીમાં ભેજાબાજોનો ગજબ આઈડિયા જોવા મળ્યો. મોરબીમાં દારૂ છુપાવવા માટે બુટલેગરે નવો જ કિમિયો અપનાવ્યો. પોલીસ પકડી ન જાય એ માટે બુટલેગરે દારૂની બોટલને ક્યારામાં વાવી દીધી. જ્યારે પોલીસે બુટલેગરના ઘરમાં દરોડા પાડ્યા તો કંઈ જ ન મળ્યું. પરંતુ બુટલેગરના શાતિર દિમાગથી પણ પોલીસ એકદમ આગળ ચાલી. પોલીસને આશંકા જતા જ્યારે વૃક્ષોના ક્યારામાં જઈને થોડી માટી હટાવી તો અંદરથી દારૂની બોટલ મળી આવી. આવો કિમિયો જોઈને પોલીસ પણ દંગ રહી ગઈ. દારૂ સાચવવા માટે બુટલેગરે એક પ્લાસ્ટિકના પીપળા જેવું પાત્ર ક્યારામાં બેસાડ્યું. બાદમાં તેમાં દારૂની બોટલ ગોઠવી દીધી અને પીપળાનું ઢાંકણું બંધ કરી દીધું અને ઉપર માટી પાથરી દીધી. મોરબીના ઘુંટુ ગામના દ્રશ્યો છે, જ્યાં દારૂ ગટગટાવવા માટે હરજી ધીરુભાઈ અદગામાએ અપનાવેલી તરકીબથી પોલીસ પણ ચોંકી ગઈ. પોલીસે અહીં ક્યારામાં દાટેલો 94 બોટલ દારૂ પકડી પાડ્યો. વાત હવે પોરબંદરની. પોરબંદરમાં આજથી 3 દિવસ સુધી રહેશે પાણી કાપ. નર્મદા પાઇપલાઇન NC-38 ધોરાજી પાસે લીકેજ થયું છે. 10 એપ્રિલથી 12 એપ્રિલ સુધી પાણી કાપ રહેશે. પાણી પુરવઠા વિભાગ દ્વારા પાઇપલાઇન રિપેર કરવાની કામગીરી હાથ ધરાઈ છે. પોરબંદર છાયા નગરપાલિકા ચીફ ઓફિસર દ્વારા ગ્રાહકોને પણ જાણકારી આપવામાં આવી છે. નર્મદા પંચકોશી પરિક્રમા કરતા ભક્તો માટે સારા સમાચાર આવી રહ્યા છે. પંચકોશી પરિક્રમા પર બનાવેલ પુલનું કામ પૂર્ણ કરી દેવાયું છે. પુલ બન્યા બાદ 12 કલાકમાં બેરિકેડ લગાવી દેવાયા. આજ રાતથી પરિક્રમાવાસીઓ માટે પુલ ખુલ્લો મૂકવામાં આવશે. ભક્તોની તમામ સુરક્ષાને લઈને બેરિકેડ લગાવવામાં આવ્યા. આ પુલ પર ભક્તોની સુરક્ષા માટે પોલીસ જવાનો અને ભાવિકો અને જે નાવિકો છે તેઓ પણ હાજરી આપશે. પરિક્રમા માટે નદી પર પુલ તૈયાર થયો. પુલ બન્યા બાદ 12 કલાકમાં બેરિકેડ લગાડવામાં આવ્યા છે. ભક્તો માટે રાતથી જ પુલ ખુલ્લો મૂકવામાં આવશે. પરિક્રમાવાસીઓ માટે નાવિક અને પોલીસ પણ ખડે પગે છે. વધુ માહિતી સાથે સંવાદદાતા દીપક પટેલ જોડાયા છે. દીપક, આજ રાતથી જ આ પુલ ભક્તો માટે ખુલ્લો મૂકવામાં આવશે, કેટલો મોટો ફાયદો છે ભક્તો માટે? બિલકુલ પંકજ, વાત કરીએ તો જે ઘણા દિવસોથી જે લગભગ 5-10 દિવસથી આ જે પુલ જે નિર્માણ થઈ રહ્યું છે, પુલ પહેલા સ્થાનિકો અને નેતાઓએ બનાવ્યો, ત્યારબાદ તેને પરમિશન ના આપવામાં આવી, પરંતુ પરમિશન આપ્યા બાદ પુલ તૈયાર થઈ ગયો. પરંતુ તેની પર અનેક જે બેરિકેડથી માંડીને તમામ જે સુવિધાઓ જે કરવાની હતી જે પણ ના લાગવા થયા હતા. આજે જે ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા વારંવાર આ ન્યૂઝ જે બતાવવામાં આવ્યો, અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો, ત્યારે ગઈકાલે જે તંત્ર છે, તંત્ર જાગી અને બેરિકેડ જે RMB એટલે કે માર્ગ અને મકાન વિભાગ દ્વારા બેરિકેડ લગાવવામાં આવ્યો. આજે પુલ તૈયાર થઈ ચૂક્યો છે. પૂરેપૂરો પુલ તૈયાર થતા સુરક્ષા વ્યવસ્થા પણ ત્યાં મૂકી દેવામાં આવી છે. નાવિકો પણ હાજર રહેશે. એટલે આજે રાત્રિ જે પરિક્રમાવાસીઓ માટે આ પુલ ખુલ્લો મુકાતા ઘણી રાહત હશે, કારણ કે જે ભીડ થતી હતી, લાખોની સંખ્યામાં જે ભક્તો આવતા હતા અને નાવડીઓ ઓછી પડતી હતી, જેને લઈને ડિહાઇડ્રેશનના બી બનાવ બન્યા છે, કેટલાક ચક્કર આવવાના બનાવ બન્યા છે. ત્યારે જે પરિક્રમાવાસીઓ જે સહેલાઈથી આ પાર્થિવ સામે પાર જઈ શકે તે માટે કાચો એક પુલ બનાવવામાં આવ્યો છે, જે આજે તૈયાર થઈ ચૂક્યો છે અને તંત્ર દ્વારા પણ એની પર બેરિકેડ લગાવી દેવામાં આવ્યા છે. સાંજે જે લગભગ 5-7 ગાળામાં આ જે પુલ છે જેને ભક્તો માટે ખુલ્લો મૂકવામાં આવશે. એટલે કહી શકાય કે જે આવનારા દિવસોમાં હજુ તો 14 દિવસ જે પરિક્રમાને બાકી છે, આ બાકીમાં 14 દિવસમાં લાખોની સંખ્યામાં ભક્તો આવશે, જેનો સીધો ફાયદો થવાનો છે. કારણ કે જે સમયનો જે વેપાર થતો હતો, નાવડીઓની રાહ જોવી પડતી હતી, નાવડીઓનો અભાવ હતો, જેને લઈને આ પુલ ઘણો ઉપયોગી થશે પરિક્રમાવાસીઓ માટે. જી દીપક, આભાર સમગ્ર માહિતી આપવા માટે. કચ્છમાં લોક ડાયરામાં રૂપિયાનો વરસાદ થયો. કચ્છના રાપરમાં યોજાયો હતો લોક ડાયરો અને આ ડાયરામાં કરોડો રૂપિયાનો વરસાદ થયો. લોક ગાયક ગીતા રબારીના ડાયરામાં નોટો ઉછળી. આખી રાત ચાલ્યો હતો આ લોક ડાયરો અને પછી લોકોએ નોટો ઉડાવી દીધી. તો કચ્છના લોક ડાયરામાં કરોડો રૂપિયાનો વરસાદ. આમ તો હવે આ નવી વાત એટલા માટે નથી કારણ કે ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ લોક ડાયરો યોજાય ત્યારે નોટોનો વરસાદ થતો જ હોય છે. હજુ એક દિવસ પહેલા જ મહેસાણામાંથી જે દ્રશ્યો જોયા હતા તેમાં ડોલરનો વરસાદ થયો હતો. એ જ રીતે કચ્છમાં હવે લોક ડાયરામાં રૂપિયાનો વરસાદ થયો.
અમદાવાદમાં હાથી